મિત્રો, સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 4 ગણિત જુલાઈ 2020. તો અહીંયા મિત્રો આપણી પાસે ધોરણ 4 ગણિતનું પેપર છે, એનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીએ, જેથી કરીને બાળકોને પેપર લખ્યા પછી આ પ્રશ્નપત્ર જુએ તો એને ખ્યાલ પડે કે પ્રશ્નપત્રના જવાબ આપણે કઈ રીતના લખેલા છે અને શું આપણે ભૂલ કરેલી છે. તો હવે જોઈએ પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન, પહેલા પ્રશ્નનો પહેલો છે, એક બોક્સની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો. તો મિત્રો આપણે અહીંયા આકૃતિ દોરીએ. આ રીતનું પહેલાં આપણે એક ચોરસ કરી નાખીએ, ત્યાર પછી આપણે એની અંદર થોડુંક આ રીતનું બીજું ચોરસ કરીએ. આ રીતનું ચોરસ થઈ ગયા પછી આપણે આને જોડી દઈએ. તો મિત્રો અહીંયા મેં જે દોર્યું છે એમાં તમને 3 બાજુ દેખાય છે, એક આ બાજુ અને એક ઉપરની બાજુ. તો આમાં 3 બાજુ દેખાય મેં આકૃતિ દોરી છે. હવે બીજો પ્રશ્ન છે, તેલના પતરાના ડબ્બામાં કેટલી બાજુઓ ચોરસ હોય અને કેટલી બાજુઓ લંબ ચોરસ હોય. તો તેલના પતરાનો ડબ્બો છે એની અંદર 2 ચોરસ હોય, ઉપર અને નીચે 2 ચોરસ હોય, અને સાઈડમાં 3-4 બાજુ દેખાય સાઈડની, એ 4 બાજુ છે એ લંબ ચોરસ હોય. હવે ત્રીજો પ્રશ્ન, આપેલ ચિત્રમાં ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો. આમાંથી ઈંટ જેવું તમને જે દેખાય એની ઉપર તમારે ખરાની નિશાની કરવાની છે. આવી ઈંટ ન હોય, આ તો ત્રિકોણ થયો અને આ થયું કેપ્સ્યુલ જેવું. એટલે અહીંયા આપણી પાસે ઈંટ જેવું દેખાય એવું કોણ છે? બ. આ બ છે એ આકૃતિ છે, ઈટ જેવી દેખાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, માગ્યા મુજબ જવાબ આપો. એની અંદર 1000 ઈંટનો ભાવ 1800 હોય તો 30000 ઈંટનો ભાવ કેટલો થાય? તો અહીં આપણે આ રીતનું લખીએ, ઈંટ અને ભાવ. ઈંટ છે આપણી પાસે 1000 અને ભાવ છે 1800. હવે આપણે 30000 ઈંટ જોઈએ છે તો ભાવ કેટલો? એટલે આમાં આવું થાય, 30000 ગુણ્યા 1800 છેદમાં આવશે 1000. આ મીંડું ઉડશે, આ મીંડું કેન્સલ થાય એટલે ઉપર વધશે. એ આપણે અહીંયા લખીએ, ઉપર વધશે 30 ગુણ્યા 1800. 18 તેરી 54, 18 તેરી 54, 18 તેરી 54, અને 1, 2 ને 3 મીંડા. એટલે મિત્રો કેટલા પૈસા થાય? તો કે 54000 રૂપિયા થાય. ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન છે બીજો, શાળાના પુસ્તકાલયમાં 5 ખાનાવાળું એક કબાટ છે જેમાં દરેક ખાનામાં એક સરખી સંખ્યામાં પુસ્તકો ગોઠવાયેલા છે. જો કબાટમાં કુલ 80 પુસ્તક હોય તો દરેક ખાનામાં કેટલા પુસ્તક થાય? એટલે કુલ પુસ્તક છે આપણી પાસે 80 અને એક સરખી સંખ્યામાં ગોઠવાયેલા છે. ખાના કેટલા છે? તો કે 5. એટલે 80 ભાંગા તમારે શું કરવાનું? 5. તો 16 × 5 = 80. સીધા આપણે ભાંગાકાર કરી નાખીએ, 16 × 5 = 80,
એટલે એક ખાનામાં કેટલા પુસ્તક થાય? 16 પુસ્તક થાય. કેટલા પુસ્તક થાય? 16. હવે અહીંયા આપ્યો છે ત્યાર પછી પ્રશ્ન 16 અહીંયા પુસ્તકો. ત્યાર પછી આપ્યો છે 100,000માં 1ની પાછળ કેટલા શૂન્ય હોય? તો આપણે 100,000 પહેલાં લખીએ. આ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ, અહીંયા આપણી પાસે લાખ થઈ ગયા. હવે કેટલા મીંડા છે ગણીએ? 1, 2, 3, 4 અને 5. તો કેટલા શૂન્ય આવે? 5 શૂન્ય. કેટલા શૂન્ય આવે? 5 શૂન્ય આવે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર માપી માપપટ્ટી વડે, બે બિંદુઓ વચ્ચેના અંતરનું માપપટ્ટી વડે માપન કરો અને દોરો. તો અહીંયા તમને આ રીતના બિંદુઓ આપ્યા છે. હવે બિંદુઓ આપ્યા છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા પ્રશ્ન પણ આપ્યો છે ઉપર કે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? કયા બિંદુઓ એકબીજાથી સૌથી વધુ નજીક છે? તો તમે અહીં આકૃતિમાં જુઓ તો આ બે બિંદુ છે જી ને એચ, આ જી ને એચ, આ એકબીજાથી સૌથી વધુ નજીક છે. તો આપણે જવાબમાં લખીએ જી અને એચ. કયા બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? તો આ એ, અહીંયા એ છે અને અહીંયા એચ છે. અહીંયા એ છે અને અહીંયા એચ છે. તો એ અને એચ છે એકબીજાથી દૂર છે. તો એ લખીએ એ અને એચ. ઈ અને એફનું વચ્ચેનું અંતર, ઈ અને એફની વચ્ચેનું અંતર તો આપણે સ્કેલની મદદથી માપીએ. તો કે અહીંયા 0 ઉપર રાખીએ અને અહીંયા આની પર. તો જુઓ મિત્રો, અહીં 3 સેમી જેવું દેખાય છે. આ અંતર છે સ્કેલની મદદથી માપીએ. અહીંયા 0 અને અહીંયા 3. આ 0 અને 3 એટલે કેટલા સેમી થાય? 3 સેમી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા બે બિંદુઓ એકબીજાથી 5 સેમીના અંતર છે? તો અહીંયા જુઓ આર યુ, આને તમે જોડો તો અહીં 5 સેમી થાય. આને ને આપણે જોડીએ તો 5 સેમી થાય. તો ડી અને એફ, ડી અને એફ એની વચ્ચેનું અંતર કેટલા સેમી છે? 5 સેમી છે. ત્યાર પછી બિંદુ ડીથી કયા બે બિંદુ સરખા અંતરે આવેલા છે? તો જુઓ અહીંયા ડી અને બિંદુ ડીથી સરખા અંતરે આવેલા, અહીંયા મિત્રો જુઓ એ અને ડી, એ અને ડીનું અંતર છે 5 સેમી. એ અને ડીનું અંતર છે 5 સેમી અને ડી અને એફનું અંતર પણ 5 સેમી છે. આ ડી અને એફનું અંતર 5 સેમી છે અને અહીંયા એ અને ડી એનું અંતર 5 સેમી છે. તો ડીથી એ અને ડીથી એફ એ બે સરખા અંતરે આવેલા છે. તો ડીથી સરખા અંતરે આવેલા બિંદુ થાય એ અને એફ. આ રીતના પ્રશ્નના જવાબ થશે. ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો. ચોથો પ્રશ્ન છે એમાં પહેલો, અમદાવાદ અને સુરત વચ્ચે 265 કિમીનું અંતર છે, સુરત અને મુંબઈ વચ્ચે 280 કિમીનું છે. તો અમદાવાદથી મુંબઈ કેટલું દૂર થાય? હવે અહીં અમદાવાદથી વચ્ચે આવે સુરત અને પછી મુંબઈ આવે, તો આપણે ડાયરેક્ટ અમદાવાદથી મુંબઈનું અંતર જોઈએ. એટલે એટલું અંતર અને એટલું અંતર એ બે ભેગું કરીએ એટલે અમદાવાદથી મુંબઈનું અંતર થાય. અહીં અમદાવાદથી આ સુરત છે, સુરતથી આ મુંબઈ છે. તો આ એટલું અંતર સુરતનું અને અહીંથી સુરતથી પાછું મુંબઈનું, એ અંતરને ભેગું કરીએ એટલે અમદાવાદથી મુંબઈનું અંતર થાય. તો અહીં આપણે લખીએ 265 અને 280 આ કિમી, એનો આપણે સરવાળો કરીએ. અહીંયા 5, 8 ને 6, 14 નો ચોગડો,
વધી પડી એક, બે ને બે ચાર ને એક પાંચ, તો 545 કિમી છે એ અમદાવાદથી મુંબઈ થાય. ત્યાર પછી લખ્યો છે એક ઝાડની ઊંચાઈ 280 સેમી છે, એક ઝાડની ઊંચાઈ છે એ 280 સેમી છે. ટાવરની ઊંચાઈ ઝાડની ઊંચાઈ કરતાં 5 ગણી છે, તો ટાવરની ઊંચાઈ શોધો. હવે ઝાડ છે અને બાજુમાં આપણે ટાવર જોઈએ, તો ઝાડ છે એ નાનું છે અને ટાવર છે એ ઊંચું છે, પણ કેટલા? તો કેવા, 5 ઝાડ ઊંચા કરીએ ને ત્યારે ટાવર જેટલું થાય, એટલે કે ટાવર છે એની ઊંચાઈ 5 ગણી છે. કોના કરતાં? ઝાડ કરતાં. એટલે આપણે એ થાય 280 × 5, 5 × 0 એટલે 0, 8 × 5 = 40 શૂન્ય, વધી પડી 4, 5 × 2 = 10, 10 × 4 = એટલે કેટલા થાય? 1400. આ 1400 સેમી આવ્યું, 1400 સેમી આવ્યું. આપણે એને મીટરમાં ફેરવવાનું છે, તો 1400. તો મિત્રો, આપણે 280 × 5 કર્યું એટલે 1400 સેમી આપ્યું. હવે 1400 સેમી છે એને આપણે જવાબ માંગ્યો છે મીટરમાં. આપણે મીટરમાં ફેરવાય તો 1400 ભાંગ્યા શું કરવાનું? 100. આ મીંડું મીંડું ઉડશે એટલે કેટલા વધશે? 14 મીટર, 14 મીટર વધશે. હવે ખુશીની ઊંચાઈ ત્રીજા ધોરણમાં 135 સેમી હતી, જ્યારે ચોથા ધોરણમાં તેની ઊંચાઈ 138 સેમી થઈ છે, તો એક વર્ષમાં ખુશીની ઉંમર કેટલી વધી? ત્રીજું ભણતી હતી ત્યારે એની ઉંમર છે 135 સેમી હતી, ચોથામાં આવી ત્યારે એની 138 થઈ ગઈ, એટલે 3 સેમીનો વધારો થયો. તો આપણે એની બાદબાકી 138 - 135, 8 માંથી 5 જાય તો 3, 3 માંથી 3 જાય 0, 1 માંથી 1 જાય તો 0, તો કેટલા સેમીનો વધારો થયો? 3 સેમીનો. તો 3 સેમી છે એની ઊંચાઈ વધી. ત્યાર પછીનો પ્રશ્ન છે 5મો, માગ્યા મુજબ જવાબ આપો, અંદાજિત ઊંચાઈને આધારે જોડકા જોડો. હવે અંદાજિત ઊંચાઈ, આપણે પાકી ઊંચાઈ આપી નથી, અંદાજિત ઊંચાઈ છે. વર્ગખંડની ઊંચાઈ, તુલસીના છોડની ઊંચાઈ અને વીજળીના થાંભલાની ઊંચાઈ. હવે વર્ગખંડ કેટલો ઊંચો તમે અંદાજ કરી શકો, તુલસીનો છોડ છે આપણને ખબર છે કેવડો હોય, અને વીજળીનો થાંભલો, આપણે લાઇટનો થાંભલો હોય કેટલો ઊંચો હોય છે એ આપણને ખ્યાલ પડે. તો હવે 1 મીટર એ નાનું માપ છે, એથી 10 મીટર એ મોટું માપ થયું, અને 4 મીટર તો મીડિયમ માપ થયું. હવે તમે જો વર્ગખંડ છે એની ઊંચાઈ, સૌથી પહેલાં આપણે જોઈએ તુલસીનો છોડ, તો તુલસીનો છોડ છે 1 મીટરનો હોય, નાનો હોય, એટલે એમાંથી નાનું છે એની જોડ દેવાનું, 1 મીટરથી નાનું છે એટલે તુલસીના છોડને આપણે અ સાથે જોડશું. હવે વીજળીનો થાંભલો છે એ બહુ ઊંચો હોય, તેમાંથી મોટું માપ કોણ છે? તો કે 10 મીટર, એને આપણે વીજળીના થાંભલા સાથે જોડી દઈએ. હવે વધ્યું કોણ? તો કે વર્ગખંડની ઊંચાઈ, તો કે કેટલી થઈ? 4 મીટર. તો આ રીતનું જોડકું થાય, અંદાજ ઉપર આપણે એનું કરવાનું છે. વિજયના દાદા સવારે 2500 મીટર અને સાંજે 3 કિમી ચાલે, તો ક્યાં સમયે દાદા વધુ ચાલ્યા હશે? હવે મિત્રો, આ 2500 મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ભાંગવા પડે. કેટલા વડે ભાંગવા પડે? 1000 વડે. આ મીંડું મીંડું ઉડશે એટલે થાય 2.25 × 10 એટલે 2.5 કિલોમીટર. હવે અહીંયા સાંજે દાદા 3 કિમી આવ્યા છે અને સવારે 2.5 કિલોમીટર આવ્યા છે, એટલે મોટું કોણ થયું? 3 કિમી. અથવા તમારે આમ પણ કરી શકો કે 3 કિલોમીટર છે એને આપણે મીટરમાં ફેરવીએ, તો 3 × 1000 એટલે કેટલા થાય? 3000 મીટર. કેટલું થાય? 3000 મીટર. અને અહીંયા કેટલું આપ્યું છે? 2500 મીટર. તો મોટું કોણ થયું? 3 કિલોમીટર થયું ને, આ 2500 મીટર થયું અને આ 3000 મીટર થયું, તો મોટું થયો 3000 મીટર. એટલે સાંજે છે એ દાદા છે એ વધુ ચાલે છે. ક્યારે વધુ ચાલે છે? સાંજે. તો મિત્રો, આ રીતનું હતું ધોરણ 4નું ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન.